જય શ્રી કૃષ્ણ જી 24 કલાકના ખાસ કાર્યક્રમ રાશિ ભવિષ્યમાં આપ સૌનું સ્વાગત છે હું છું નુપુર દાણી મિત્રો રાશિ ભવિષ્ય એક એવો કાર્યક્રમ છે કે જ્યાં આપને મળશે આપની મૂંઝવણના તમામ પ્રશ્નોના જવાબ આ ઉપરાંત 12 રાશિનું રાશિફળ તેમજ સચોટ ભવિષ્ય કથન તો ખરું જ આજનો દિવસ આપના માટે બની જશે એકદમ ખાસ કારણ કે આજે આપને જણાવવાના છે કેટલીક મહત્વની વાતો મિત્રો દરરોજ જે કાર્યક્રમની શરૂઆત આપણે એ અલગ અલગ વિષય પર વાતચીત સાથે કરીએ છીએ આ ખૂબ જ ખાસ વાતચીતો છે કે ઉપાયો હોય છે કે જે આપના જીવનમાં આપે કરવા જોઈએ જેથી આપને ખૂબ જ ફાયદો થઈ શકે ખાસ કરીને અત્યારનો આપણો જે મુખ્ય વિષય ચાલી રહ્યો છે એ છે કે અભ્યાસમાં જો આપનું બાળક નબળું હોય અને તેના માટે સબળ બનાવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ એ માટે દરરોજ જે અલગ અલગ રાશિ પ્રમાણે આપણે વાતચીત કરીએ છીએ ગઈકાલે આપણે મેષ રાશિની વાત કરી હતી આજે આપણે વૃષભ રાશિમાં વાત કરવાની છે તો આ વિષય પર વાતચીત કરવા મારી સાથે ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદીજી તેમનું સ્વાગત કરીએ અમિતજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં અત્યારે આપણે કાર્યક્રમનો જે મુખ્ય વિષય ચાલે છે કે અભ્યાસમાં બાળક નબળું હોય તો તેને સબળ બનાવવા માટે શું કરી શકાય વૃષભ રાશિ વિશે આજે વાત કરવાની છે શું કહેશો સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો આપનું સંતાન અભ્યાસમાં પ્રગતિ કરે અને તેને સફળતા મળે તેના અનુસંધાનમાં કેટલાક ઉપાય હું આપને જણાવી રહ્યો છું તેમાં આજે વૃષભ રાશિના અનુસંધાનમાં કેટલાક શાસ્ત્રોક્ત ઉપાય આપને જણાવું છું વૃષભ રાશિના જાતકોએ તુલસીના કુંડાની માટીનું મસ્તક ઉપર તિલક કરવું ખાસ કરીને બુધવારે અવશ્ય કરવું શક્ય હોય તો પરીક્ષાના દિવસો પહેલા એક વખત નદીના પાણીથી સ્નાન કરી શકાય ગાયને લીલો ઘાસચારો દર બુધવારે અવશ્ય નિર્વહો વડીલોને ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ પણ લેવા વૃષભ રાશિના જાતકોએ આટલા ઉપાય અવશ્ય કરવા જેથી કરી અને તેમને અભ્યાસમાં સફળતા મેળવવાની તકો વધી જાય જી બિલકુલ ખાસ કરીને તમે જે છેલ્લે કીધું કે વડીલોના આશીર્વાદ લેવાય તો દરેક રાશિએ કરવું જ જોઈએ ઠીક છે તો આ સાથે જ આજનું પંચાંગ શું કહે છે આજે તારીખ 14 ડિસેમ્બર 2018 અને શુક્રવારનો દિવસ છે માક્ષર સુદ સાતમ શતભિષા નક્ષત્ર વજ્ર યોગ અને ચંદ્ર કુંભ રાશિમાં ભ્રમણ કરે છે કુંભ રાશિના મૂળાક્ષરો છે ગ સ શ અને ષ જી બિલકુલ તો પંચાંગ વિશે આપે માહિતી આપી હવે આજનો જે દિવસ છે આજે શુક્રવાર છે ખૂબ જ શુભ દિવસ છે તો આજનો દિન વિશેષ મહિમા શું છે આજે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો ત્યારબાદ સિદ્ધિકુજ્જિકા સ્તોત્રનો પણ પાઠ કરવો આજે થોડું અત્તર કપડા ઉપર અવશ્ય લગાડવું મહાલક્ષ્મી અષ્ટકમનો પણ પાઠ કરી શકવો સાથે સાથે સુગંધિત ધૂપ આખા ઘરમાં અવશ્ય કરવું જેથી કરી અને સુખ અને સમૃદ્ધિ રહે અને શુક્રવારનો દિવસ છે તેથી શુક્રવારની કૃપા પણ આપણા ઘરમાં અવશ્ય રહે જી બિલકુલ તો પંચાંગ વિશે અને દિન વિશેષ મહિમા વિશે આપે માહિતી આપીના સાથે જ દર્શક મિત્રો આપણી સાથે જોડાવાનું શરૂ થઈ ગયું છે આજના પ્રથમ દર્શક મિત્રો આપણી સાથે અમદાવાદથી જોડાઈ રહ્યા છે હેલો હેલો જી આપનું નામ વિદ્યા વિદ્યાબેન આપ આજના દિવસના પ્રથમ દર્શક મિત્રો છો આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ સમય અને સ્થળ જણાવશો મારે મારા ભાઈ વિશે પૂછવું છે જી જન્મ તારીખ એમની જન્મ તારીખ છે 2/5/1989 જી સમય સમય બપોરે 4 વાગે અને ગુરુવાર જી અને સ્થળ સ્થળ નડિયાદ શું પ્રશ્ન છે આપનો હા એની સગાઈ કરી છે હમણાં અને એના લગ્ન ક્યારે થશે અને લગ્ન જીવન કેવું રહેશે એ બંને સવાલ છે જી જી લગ્ન ક્યારે થશે અને લગ્ન જીવન કેવું રહેશે અને લગ્ન જીવન કેવું રહેશે જી જી જણાવીએ સગાઈ કરી છે અને લગ્ન જીવનના અનુસંધાનમાં આપે જે પ્રશ્ન પૂછ્યો છે આપના ભાઈનું લગ્ન જીવન સારું રહેશે ચિંતાનું કોઈ કારણ નથી તેમણે નિત્ય પ્રત્યે ગણેશજીની ઉપાસના અવશ્ય કરવી અને દર મંગળવારે પતિ અને પત્નીએ બેઉએ કુળદેવીના મંદિરે અવશ્ય જવું અને પોતાના સુખ અને સમૃદ્ધિ માટે કામના કરવી આ બે ઉપાય કરવાથી તેમનું લગ્ન જીવન પ્રગતિમય બનશે જી બિલકુલ તો આ રીતે આગળ દર્શક મિત્રો સાથે આપણે વાતચીત કરીશું સતત દર્શક મિત્રો અમારી સાથે વધારે ને વધારે પ્રમાણમાં જોડાય એવી અમારી આશા તો અત્યારે સમય થઈ ગયો છે રાશિફળ તરફ આગળ વધવાનો આજની જે પ્રથમ 3 રાશિ છે મેષ વૃષભ અને મિથુન આ જાતકનો આજનો દિવસ કેવો રહેશે મેષ રાશિના જાતકો પારિવારિક પ્રશ્નોથી આજે આપનું મન ઘેરાઈ શકે છે જો તમે વક્તા હો તો આજે તમને સારી તક મળે પ્રકાશક મિત્રો માટે આજનો દિવસ સારો રહે સારી તકો પણ એનું પણ નિર્માણ થઈ શકે છે પિતાનું આરોગ્ય આજે જોખમમાં એવું છે માટે એ અનુસંધાનમાં આપે સાવધાની રાખવી વૃષભ રાશિના જાતકો બિનજરૂરી ચિંતા આજે આપને સતાવી શકે છે મનને આપ વશમાં આજે રાખજો સંબંધોમાં જોડ અને તોડ આજે થઈ શકે છે
લક્ષ્મી યોગનું નિર્માણ પણ આપની રાશિમાં થયું છે એટલે ધન પ્રાપ્તિ અવશ્ય થઈ શકે છે. જમીન અને મકાનના કાર્યોમાં આજે આપને લાભ થઈ શકે છે. મિથુન રાશિના જાતકો, આજે આપનું આત્મબળ મજબૂત બને, કાર્ય સિદ્ધિ કરવા માટે આજે આપ પ્રયત્ન કરજો. સફળતા હાથવેતમાં છે. નવું ઘર લેવું હોય તો આજે તેમાં પણ સફળતા મળે માટે આ અનુસંધાનમાં આપ સક્રિય અવશ્ય થજો. આરોગ્યના અનુસંધાનમાં આજે આપ તકેદારી અવશ્ય રાખજો. જી બિલકુલ. તો આ સાથે જ અનેક દર્શક મિત્ર વડોદરાથી હસમુખભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો, જી જય શ્રી કૃષ્ણ. હસમુખભાઈ, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. ઇકોનોમિકલી પોઝિશન બહુ ટાઈટ રહેશે, પૈસા આવે છે પણ બહુ ઘરમાં તૂટ પડે, તકલીફ પડે, કઈ ને કઈ સેટ કરવું પડે, ઘરમાં બી અશાંતિ જેવું. જે આર્થિક પરિસ્થિતિ અને ઘરની અશાંતિ જણાવી દઈએ. 2002 થી આપને મુશ્કેલી પડે છે. આપની જન્મકુંડળીના અનુસંધાનમાં અત્યારે શુક્રદેવની મહાદશા ચાલે છે. આ શુક્રદેવ કેતુ મહારાજ સાથે બિરાજમાન છે. અત્યારની પરિસ્થિતિના અનુસંધાનમાં શનિદેવનું ભ્રમણ અને તેમની ત્રીજી દ્રષ્ટિના આપણે આ પ્રકારની મુશ્કેલી ઊભી કરવા માટે પ્રેરિત કરે છે. નિત્ય પ્રત્યે આપે શનિદેવની ઉપાસના અવશ્ય કરવી પડશે. શનિદેવનું સિદ્ધ કરેલું મંત્ર આપ અવશ્ય સાથે રાખજો અને જો શક્ય હોય તો મહિનાના એક શનિવારે આપ વૃદ્ધાશ્રમમાં શક્ય હોય એ દાન ધર્માદો અવશ્ય કરજો, જેથી કરી શનિ મહારાજની કૃપા આપને પ્રાપ્ત થાય અને જે આપને ઘરમાં આર્થિક તંગી પડે છે તેમાંથી આપને છુટકારો મળે. જી બિલકુલ. તો આ સાથે અનેક દર્શક મિત્ર આપણી સાથે બોટાદથી જોડાઈ રહ્યા છે. હેલો. હેલો, આપનું નામ? અજયભાઈ. અજયભાઈ, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારા વિશે પૂછવાનું છે. જી, જન્મ તારીખ? 12/7/1999. 12/7/1999. સમય? સમય સવારે 6 વાગે. અને સ્થળ? સેથળે. જી, શું સવાલ છે આપનો? ભવિષ્યમાં કેવું રહે છે? જી, ભવિષ્ય વિશે જાણવું છે, જણાવી દઈએ. ભવિષ્ય કેવું રહેશે? ભાઈ, હજુ અડધા થોડા ઊંઘમાં છે અને તમારો ફોન લાગી ગયો એટલે તમારું ભવિષ્ય સરસ જ દેખાય છે મને તો. જી હા, વાંધો નહીં. ચાલો, આપની ગુરુની મહાદશા ચાલે છે, આપનું મિથુન લગ્ન છે. ભવિષ્યના અનુસંધાનમાં જે આપે પ્રશ્ન પૂછ્યો છે, આપનું ભવિષ્ય સારું છે. ગુરુ અને શનિ લાભ સ્થાનમાં છે. આપ ધાર્મિક અને ભક્તિભાવવાળા પણ છો. કોઈ પણ પ્રકારે હું હાનિ જોતો નથી. પણ જી હા, આપે ભાષાના અનુસંધાનમાં સંયમ રાખવો પડશે અને આર્થિક રીતે આપ ક્યાંય છેતરાઈ ન જાઓ તેનું આપે ધ્યાન અવશ્ય રાખવું પડશે. વધુ લાભ મેળવવાની લાલચમાં આ પ્રકારની છેતરામણી આપની સાથે થઈ શકે છે, માટે ફક્ત આ અનુસંધાનમાં સાવધાની રાખજો. જી બિલકુલ. તો આ સાથે અનેક દર્શક મિત્રો આપણી સાથે અમદાવાદથી જોડાઈ રહ્યા છે. હેલો. હેલો હેલો, આપનું નામ? દિનેશભાઈ બોલું છું. દિનેશભાઈ, જી, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, મારી દીકરી માટે પૂછવું છે. જી, જન્મ તારીખ? તારીખ છે 22/10/2004. સમય? સમય સવારે 11:15. સ્થળ? સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન છે આપનો? મારી દીકરી ભણવામાં કેવું રહેશે અને એની રાશિ કઈ આવે છે? જી જી, કઈ રાશિ અને અભ્યાસ? અને જીદી સ્વભાવ છે મેડમ. જી જી, જણાવી દઈએ. આપની જે દીકરી છે દિનેશભાઈ, એ દીકરીની મકર રાશિ છે ખ અને જ. આ મકર રાશિના મૂળાક્ષરો છે. આપે અભ્યાસના અનુસંધાનમાં વાત કરી છે. 2004માં તેનો જન્મ છે. શક્ય છે 10મા ધોરણની પરીક્ષા આપવાની હશે. હવે તેના જે સ્વામી છે તે ગુરુદેવ છે. ગુરુ અને મંગળનો શુભયોગ છે. સાથે સાથે રાહુદેવની મહાદશા ચાલે છે. શનિ ઉપરથી રાહુ મહારાજ 8મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે. તેને અનુલક્ષીને આ પ્રકારની સમસ્યા છે. સાથે સાથે શનિ અને ચંદ્રનો પ્રતિયોગ પણ છે. જિદ્દી કરતા પણ ક્યાંક ને ક્યાંક નકારાત્મકતા જરા વિશેષ આ દીકરીમાં હાવી થાય. આપે બે ઉપાય અવશ્ય કરવા. આપની દીકરીને દર પૂનમે ચંદ્રદેવના દર્શન અવશ્ય કરાવવા. સાથે સાથે સુદ પક્ષ એટલે કે સુદ પડવાથી લઈ અને સુદ પૂનમ સુધીનો જે આ સમયગાળો છે તે અનુસંધાનમાં
ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જાપ કરવો, સાથે સાથે ચાંદીની વાડકીમાં ઠંડુ દૂધ લઈ તેની અંદર થોડી હળદર નાખી ચંદ્રદેવના તેને દર્શન કરાવી અને પછી તેનું પાન સુદ પક્ષમાં અવશ્ય કરવું. આ ઉપાય કરવાથી શનિ અને ચંદ્રની જે નકારાત્મકતા છે તે દૂર થશે અને પેલું જિદ્દીપણું પણ દૂર થશે. આ જન્મકુંડળી સારી છે, ચિંતાનું કોઈ કારણ નથી. જી બિલકુલ. તો આ સાથે અન્ય એક દર્શક મિત્ર અમદાવાદથી ડોલીબેન આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો. હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ડોલીબેન, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. ઓકે, મારે મારા ભાઈ વિશે પૂછવાનું છે. મારા ભાઈની જન્મ તારીખ છે 28/3/1993. જી. સમય? સમય બપોરે 12:10 રવિવાર. અને સ્થળ? સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન છે આપનો? એને અત્યારે જોબ છે રાજુલા, અને એને અમદાવાદમાં બદલી થશે કે નહીં એ પૂછવું છે. જી જી, બદલી વિશે પૂછવું છે, જણાવી દઈએ. હા, અને કેટલા ટાઈમમાં થશે એમ. જી જી. ડોલીબેનનો ભાઈ રાજુલામાં જોબ કરે છે. ગઈકાલે પણ ડોલીબેનનો ફોન આવ્યો હતો, આજે ફરીથી ડોલીબેનનો ફોન આવ્યો. આપણા ભાઈની જે જન્મકુંડળી છે તેના અનુસંધાનમાં જે રાજુલામાં જોબ કરે છે તેની બદલી અવશ્ય થશે. ટૂંકા ગાળામાં જ આ બદલી થશે. બદલીના યોગ આ જન્મકુંડળીમાં રચાયેલા જ છે. ચિંતાનું કોઈ કારણ નથી. 2-3 મહિનાની અંદર આ બદલી થઈ શકે છે અને આપે શનિદેવની ઉપાસના અવશ્ય કરવાની રહેશે. એક મંત્ર બોલું છું, તે મંત્રની માળા આપનો ભાઈ કરે તે ઈચ્છનીય છે. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. સાથે સાથે આ માળા કર્યા પછી શનિ ચાલીસાનો પાઠ પણ કરે, શનિદેવની કૃપાથી આ મનોરથ સિદ્ધ થશે. જી બિલકુલ. તો આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે અમદાવાદથી વિજયભાઈ જોડાઈ રહ્યા છે. હલો. હા જી. જી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારો છોકરો છે વિજય, એની જન્મ તારીખ છે 27/1/91. 27/1/91. હા. સમય? નામ? સમય છે 2:45. બપોરે કે રાત્રે? દિવસે, બપોરે. અને સ્થળ? અમદાવાદ. શું સવાલ છે? એના કઈ રાશિ આવે છે અને એનો સ્વભાવ ઉગ્ર રહે છે, એટલે એના માટે શું કરવું? કઈ રાશિ આવે છે અને એનો સ્વભાવ ઉગ્ર રહે છે? રાશિ અને ઉગ્ર સ્વભાવ વિશે જણાવી દઈએ. ભાઈ, આપનો જે સંતાન છે દીકરો તેની રાશિ મિથુન છે. મિથુન રાશિના મૂળાક્ષરો છે ક, છ, ઘ. હવે આપે કહ્યું કે એનો સ્વભાવ ઉગ્ર છે. ગુરુદેવની મહાદશા ચાલે છે, ગુરુ અને કેતુની યુતિ છે. સાથે સાથે સૂર્ય, શનિ અને રાહુની પણ આ જન્મકુંડળીમાં યુતિ રચાયેલી છે. વળી બુધ ઉપરથી શનિ મહારાજ પસાર થઈ રહ્યા છે. આ જે જન્મકુંડળી છે આપના દીકરાનો જે ગજગ્રહ થાય તેમાં આપ વધારે આંટીમાં આવી જાઓ તેવું પણ બને. આપની સાથે ઝઘડો વધારે થાય. સૂર્ય, શનિ અને રાહુની યુતિ છે. બે ઉપાય આપે એટલે કે આપના સંતાને અવશ્ય કરવા જ પડશે. નિત્ય પ્રત્યે તેમણે શિવજીની ઉપાસના અવશ્ય કરવી, શિવાષ્ટકમનો પાઠ તેમણે અવશ્ય કરવો, અને જે શિવજીનું સ્તોત્ર છે શિવ મહિમ્ન સ્તોત્ર તેનો પાઠ પણ તેમણે અવશ્ય કરવાનો રહેશે. દર સોમવારે શિવજીને ચંદનયુક્ત બિલીપત્ર અર્પણ કરવા. આ ઉપાયથી તેમનો જે સ્વભાવ છે તે સ્વભાવમાં ફેરફાર આવશે, પરિસ્થિતિ શાંત બનશે અને જીવન પ્રગતિમય બનશે. પણ જી હા, આ ઉપાય તેમણે અવશ્ય કરવા પડશે. જી બિલકુલ. આ સાથે અનેક દર્શક મિત્રો આપણી સાથે અમદાવાદથી જોડાઈ રહ્યા છે. હલો. હલો, આપનું નામ? પરવીનભાઈ. પરવીનભાઈ, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. જન્મ તારીખ? ભાવનગરથી બોલું મેડમ. જી, જન્મ તારીખ? પરવીનભાઈ, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. ટેલિવિઝનનું વોલ્યુમ બંધ રાખજો. જી, દર્શક મિત્ર સાથે સંપર્ક કપાઈ ગયો છે. તો દર્શક મિત્રો, આપણે ખાસ જણાવવાનું કે અમારી સાથે જ્યારે પણ ફોન પર વાતચીત કરો આપનો ટેલિવિઝનનો વોલ્યુમ ખાસ બંધ રાખજો, જેના કારણે અન્ય દર્શક મિત્રો પણ જોડાઈ શકે, અને જન્મ તારીખ, સમય અને સ્થળ મૌખિક રાખશો. તો ફરી એક વખત આપણે હવે રાશિફળ તરફ આગળ વધીશું. આગળની જે 3 રાશિ છે એ જાતકોનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિના જાતકો, જીવન સાથી સાથે આજે મતભેદ થઈ શકે છે, માટે સંયમપૂર્ણ દિવસ વિતાવવો. વધુ પડતું આજે વિચારવાનું ટાળજો, ગહન વિચારવાનું ટાળજો, માપનું વિચારવું. ડિપ્રેશનથી પીડાતા જાતકોએ આજે અવશ્ય સંભાળવું. વળી કોમ્યુનિકેશન આજે ઉત્તમ રહેશે, એટલે જો આપ વાતચીત કરો તો એ વાતચીત દરમિયાન આપ સારું ફળ પ્રાપ્ત કરી શકો છો. સિંહ રાશિના જાતકો, સરકારી નોકરી મેળવવાના યોગ આપની રાશિમાં રચાયેલા છે, માટે આ પ્રકારે આપ ઈચ્છુક હો
તો આપ અવશ્ય સક્રિય થજો. આપને પ્રમોશન પણ મળી શકે છે. પરદેશથી આપનું ભાગ્ય બળવાન થાય, બઢતી મળે અને બદલીની તકો પણ આપની રાશિમાં રચાયેલી છે. કન્યા રાશિના જાતકો, વેપારી મિત્રોને આજે સારી તક મળી શકે છે. મેનેજમેન્ટ વિદ્યાના વિદ્યાર્થીઓ માટે આજે શુભ દિવસ. ફૂડ ઇન્ડસ્ટ્રી માટે જે જાતકો સંકળાયેલા છે અથવા ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જેમને પ્રગતિ કરવી છે તે આજે સક્રિય થઈ શકે છે, તેમના માટે આજે સાનુકૂળ દિવસ. આજે તર્કયુક્ત બુદ્ધિશક્તિ આપની અવશ્ય ખીલે. જી બિલકુલ. તો આ સાથે અનેક દર્શક મિત્રો આપણી સાથે વડોદરાથી શશિકાંતભાઈ જોડાઈ રહ્યા છે. હેલો, શશિકાંત બોલો. જી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 1962 અને ધંધો ચાલે છે પણ પૈસા ટકતા નથી. જી જી, ધંધા વિશે પૈસા વિશે જણાવી દઈએ. આપનું જે સંતાન છે તેને શનિદેવ ની મહાદશા ચાલે છે. મીન લગ્નની કુંડળી છે, સાથે સાથે આ જે લગ્ન કુંડળી છે તેમાં બધા જ ગ્રહો લાભ સ્થાનમાં પડેલા છે, એટલે આ પરિસ્થિતિ તો સારી છે. અત્યારે શનિદેવની મહાદશા ચાલે છે, શનિદેવ પણ સ્વગૃહી છે. થોડોક સમય સંઘર્ષનો છે, રાહુ ઉપરથી રાહુદેવનું ભ્રમણ છે. એપ્રિલ મહિના પછી આપના માટે સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે. ચિંતાનું કોઈ કારણ નથી. આપ ઓમ નમઃ શિવાય આ સરળ મંત્ર છે તેનો જાપ કરજો. જી બિલકુલ. તો આ સાથે જ અનેક દર્શક મિત્ર આપણી સાથે ગોંડલ થી જોડાઈ રહ્યા છે. હેલો, ભવિષ્ય જાણો તો. જી જી, આપને જન્મ તારીખ છે 8/12/87. 8/12/87. સમય 5 કે 12. એને ક્યારે જન્મ તારીખ છે ને? જન્મ છે ને રાજકોટ. 8/12/87 જન્મ સ્થળ. અને સમય? આ તો ને યોગ પોણા 6 સવારે કે રાત્રે? લગ્નના યોગના અનુસંધાનમાં શનિદેવની મહાદશા આપના સંતાનની જન્મકુંડળીમાં ચાલે છે. એ સ્થાનના સ્વામી શુક્ર મહારાજ એ પોતે ધનસ્થાનમાં પોતે બિરાજમાન છે. સાથે સાથે ગુરુદેવ અત્યારે જે પ્રકારે રાશિ ભ્રમણ કરી રહ્યા છે તે રાશિ પરિવર્તન કરશે. ત્યારબાદ આ જન્મકુંડળીમાં યોગ નિર્માણ થાય છે. માર્ચ મહિના પછી શક્ય છે કે ખૂબ જ ઝડપથી વેવિશાળના માંગા આવવા લાગે અને આપે ઝડપથી એનો જવાબ પણ આપવો પડે અને પૂરેપૂરી શક્યતા છે કે આ વેવિશાળ અત્યંત સ્પીડમાં આપે વિચાર્યું પણ ન હોય તેવા સમયગાળામાં બધી વાતો નક્કી થઈ જાય. ઈશ્વરની કૃપા રહેશે, આપનો મનોરથ સિદ્ધ થશે. જી બિલકુલ. આ સાથે અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો, આપનું નામ? નિમિષ ઠાકર. જી જી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. જન્મ તારીખ છે 5/7/96. જી, સમય? સમય છે રાત્રિના 9:45. અને સ્થળ? સ્થળ છે બાલંબા. શું સવાલ છે આપનો? એના લગ્નનો યોગ ક્યારે છે ને લગ્ન જીવન કેવું રહેશે? જી જી, લગ્ન વિશે જણાવી દઈએ. લગ્ન જીવન સારું રહેશે, આ સૌથી પહેલી વાત. બીજી અગત્યની વાત કે લગ્ન યોગ ક્યારે છે. લગ્ન યોગના અનુસંધાનમાં થોડોક સમય રાહ અવશ્ય આપે જોવી પડશે. શનિની મહાદશા ચાલે છે. આ શનિ મહારાજ કેતુ સાથે બિરાજમાન છે. સાથે સાથે સૂર્ય હવે જ્યારે મકર ધનરાશિમાં પરિવર્તન કરશે એટલે કે 16મી તારીખથી ધનારકના યોગ પણ શરૂ થશે. આ ધનારક દરમિયાન એક શક્યતા એવી છે કે વેવિશાળની વાતો ખૂબ ઝડપથી આવવા લાગે. આ એક મહિના દરમિયાન જો આ એક મહિના દરમિયાન આ વાત આગળ ન વધે તો 1 વર્ષ જેટલો સમય પણ લાગી શકે છે. આપે નિત્ય પ્રત્યે શ્રી વિષ્ણવે નમઃ આ મંત્રનો જાપ આપે અવશ્ય કરવો. જી બિલકુલ. તો આ સાથે અનેક દર્શક મિત્ર અમદાવાદથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો, હેલો, આપનું નામ? હા, હું હંસાબેન બોલું છું. હંસાબેન, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારે મારા વિશે પૂછવું છે. જી, જન્મ તારીખ? મારી, હા, મારી જન્મ તારીખ છે 2/7/1992. સમય? હા, સમય સવારે 7:30 વાગ્યે. અને સ્થળ? સ્થળ અમદાવાદ. શું સવાલ છે આપનો? હા, મારે ને હમણાં સગાઈ કરી છે 2 મહિના પહેલા. જી, મારે લગ્ન ક્યારે થશે અને લગ્ન જીવન કેવું રહેશે? જી જી, લગ્ન જીવન કેવું રહેશે જણાવી દે.
લગ્ન ક્યારે થશે અને લગ્ન જીવન કેવું રહેશે. આપનું કર્ક લગ્ન છે, લગ્નેશ પોતે સ્વગૃહી છે એટલે આ એક સારી બાબત છે. સાથે સાથે આપનું જે સપ્તમ સ્થાનનો સ્વામી છે એ પણ સ્વગૃહી છે, પણ એ વકરી છે એટલે ક્યાંક ને ક્યાંક આપે સમાધાનકારી વલણ અવશ્ય અપનાવવું પડે. આપે એ પણ પૂછ્યું કે લગ્ન ક્યારે થશે. માર્ચ મહિના પછી આપની જન્મકુંડળીમાં લગ્નના યોગ પૂર્ણ કળાએ ખીલી રહ્યા છે. આપે નિત્ય પ્રત્યે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની માળા આપે અવશ્ય કરવી, જેથી કરી આપનું લગ્ન જીવન પ્રગતિમય રહે. જી બિલકુલ. તો આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે ધોરાજીથી ચિરાગભાઈ જોડાઈ રહ્યા છે. હલો. હલો, નમસ્કાર. જી નમસ્કાર. આપણે જેમના વિશે સવાલ પૂછવો છે ચિરાગભાઈ, તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારા વિશે છે, મારી જન્મ તારીખ છે 23/3/1987. જી. સમય? સમય છે રાતના 9:25. અને સ્થળ? સ્થળ જૂનાગઢ. શું સવાલ છે આપનો? હવે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની એક્ઝામ આપી હતી, એમાં ઓવરઓલ અત્યારે 88 નું નામ છે, ગેરાઉન્ડ નીકળી ગયા છે, તો ઓર્ડર મારો ક્યારે આવશે? જી જી, આપણે નોકરી વિશે સવાલ છે, જણાવી દે. નોકરીનો ઓર્ડર આપને ક્યારે આવી શકે છે તેના અનુસંધાનમાં સૂર્ય મહારાજ ખૂબ જ અગત્યનો ભાગ ભજવી રહ્યા છે. સૂર્ય મહારાજ અત્યારે ગુરુ સાથે યુતિમાં છે અને જ્યારે પોતે રાશિ પરિવર્તન કરશે ત્યારે ચંદ્ર ઉપરથી પસાર થશે. આગામી જે એક મહિનો છે તે આપની મનોરથ સિદ્ધિનો મહિનો કહી શકાય. તે અનુસંધાનમાં આપને નોકરીના ઓર્ડર મળી શકે છે. જો એક મહિના દરમિયાન જો ઓર્ડર ન મળે તો પછી વાત થોડી લંબાઈ જાય અને લગભગ 3 મહિના પછી ફરીથી યોગ આ કાર્યરત થાય છે, તો આપને આ નોકરીના ઓર્ડર અવશ્ય મળે. આ અનુસંધાનમાં આપે સૂર્યદેવની ઉપાસના અવશ્ય કરવી. નોકરીના ઓર્ડર ન મળે ત્યાં સુધી સૂર્યદેવનું એક યંત્ર વિદ્વાન બ્રાહ્મણ પાસે સિદ્ધ કરાવી આપે આપના ખિસ્સામાં અવશ્ય રાખી મૂકવું. જે બિલકુલ. તો દર્શક મિત્રો, આપ સૌની સાથે વાતચીતનો દોર આગળ પણ ચાલુ રાખીશું, પરંતુ ફરી એક વખત હવે રાશિફળ તરફ આગળ વધીશું. જે આગળની 3 રાશિ છે એ જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિના જાતકો, યુવા મિત્રોમાં અને ખાસ કરીને જે લગ્નવાંછુ છે તેમનામાં પ્રેમના યોગ પૂર્ણ કળાએ ખીલ્યા છે. એક પ્રકારે લક્ષ્મી યોગ પણ આ રાશિમાં ખીલ્યો છે. શેરબજારમાં લાભ થઈ શકે છે, પણ સાવધાનીથી આપે કાર્યરત રહેવાનું રહેશે. ઉન્માદમાં જો શેરબજારમાં કાર્ય કરશો તો પૈસા ગુમાવવા પણ પડે. આજે આપે માતાનું આરોગ્ય અવશ્ય જાળવો. વૃશ્ચિક રાશિના જાતકો, લગ્નવાંછુ જાતકોમાં આજે વિવિશાળની વાતો આવી શકે છે. જૂનો સંબંધ પાછો આળસ મળીને આજે બેઠો પણ થાય એવી શક્યતા છે, કે પહેલાં વિવિશાળની વાત જ્યાં ચાલતી હોય એ વાત જો વિરામે પડી ગઈ હોય તો આજે પુનઃ જાગૃત થાય. સન્માનનીય વ્યક્તિ સાથે આજે મુલાકાત થઈ શકે છે. આનંદપૂર્ણ દિવસ આજે અવશ્ય વીતી શકે છે. ધનરાશિના જાતકો, સંબંધોમાં આજે ગૂંચ પડે માટે સાવધાન રહેજો. તકરાર થઈ શકે છે માટે વિશેષ સાવધાની રાખજો. ઓછું બોલજો તો સુખી રહેશો. એક્સપોર્ટ ક્ષેત્રે જે જાતકો જોડાયેલા છે તેમના માટે આજે સાનુકૂળ પરિસ્થિતિ રચાશે. બપોર પછી આપનું મન પ્રસન્ન રહેશે. જી બિલકુલ. તો 3 રાશિ વિશે આપે માહિતી આપી, હવે જે બાકીની 3 રાશિ છે એ જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ પણ એની સાથે જ જણાવી દો. મકર રાશિના જાતકો, કોર્ટ કચેરીથી આજે આપે સાવધાન રહેવું. મિત્રો સાથે આજે હળવા મળવાનું વિશેષ વધી શકે છે. મિત્રો સાથે સંબંધ પણ આજે વધારે ગાઢ થાય, પણ જી હા, પરિવારમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ મળતો જણાય છે, માટે એ અનુસંધાનમાં સાવધાની રાખવી. ભાષા પર જો આજે સંયમ રાખશો તો તમને સુખ આવશે. કુંભ રાશિના જાતકો, જમીનનો સોદો આજે થઈ શકે છે, એટલે જમીનના કામ સાથે જે જાતકો જોડાયેલા છે તેમના માટે આજે સફળતાના યોગ પણ રચાયેલા છે. ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે જે જાતકો સંકળાયેલા છે તેમના માટે પણ આજે સાનુકૂળ પરિસ્થિતિ. આજે પ્રવાસ વધારે થાય અને આ અનુસંધાનમાં આપે આરોગ્યની જાળવણી પણ અવશ્ય રાખવી પડશે. મીન રાશિના જાતકો, આજે ભાગ્ય તમારું આળસ મળીને બેઠું થયું છે એમ કહી શકાય. જૂના પ્રશ્નો આજે ઉકલી શકે છે. ઈશ્વરમાં શ્રદ્ધા આજે આપની વધી જશે એ વાત ચોક્કસ. સંધ્યા સમયે આપને આનંદ વર્તાય. કુલ મળી આજનો દિવસ શુભ છે. જી બિલકુલ. તો 12 રાશિના રાશિફળ વિશે આપણે વાત કરી, તમામ દર્શક મિત્રોને આપણે સવાલના જવાબ આપ્યા અને અંતમાં દરરોજે આપણે એક સરસ મજાનો જીવન સંદેશ આપતા હોઈએ છીએ, જે દર્શક મિત્રો આપણા જીવનમાં ઉતારવું ખૂબ જ ફાયદાકારક છે. તો આજનો ખાસ સંદેશ શું છે? દર્શક મિત્રો, જીવન સંદેશના અનુસંધાનમાં શાસ્ત્રનો એક શ્લોક મને યાદ આવે છે. એ શ્લોક આ પ્રમાણે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમોદ ઉચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
પૂર્ણમેવ વશિષ્યતે. શાસ્ત્રમાં આપણને પૂર્ણ થવાની વાત પણ લખી છે, પણ આપણે કેવી રીતે પૂર્ણત્વ પ્રાપ્ત કરીશું? એ જે પૂર્ણ છે પરમાત્મા, પરમ કૃપાળુ પરમાત્મા સાથે આપણે જોડાણ કરવું પડશે, એ એક જ પૂર્ણ છે. માટે પૂર્ણ તત્વ સાથે આપણે જોડાઈશું તો જ આપણે પૂર્ણ રીતે પ્રાપ્ત કરી શકીશું, પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકીશું, અને ઈશ્વરની કૃપા આપને અવશ્ય આપણને મળી જશે અને આપના મનોરથ પણ સિદ્ધ થશે, એટલે જીવન એક પ્રકારે સફળ થયું ગણાશે. જી બિલકુલ, અમે જે ખૂબ જ સરસ વાત કરીને આપ અહીંયા ઉપસ્થિત રહ્યા, તમામ પ્રશ્નોના જવાબ આપ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, પેલું કંઈ કહેવાય છે ને કે સંબંધોમાં કેટલું જતું કરવું અને સંબંધો ક્યારે જતા કરવા, એ ખરેખર સંજોગોને આધીન હોય છે. એટલે કે સંજોગો જે પ્રમાણે હોય એ પ્રમાણે એ વખતે નિર્ણય લેવો જોઈએ. પરંતુ અમારો આ કાર્યક્રમનો આશય જ એ છે કે આપ સંબંધોમાં વધારે ને વધારે જતું કરવાની નીતિ અપનાવજો. કારણ કે દરેક વ્યક્તિ અલગ અલગ માહોલમાંથી આવતી હોય છે, તો ક્યાંક ને ક્યાંક જો બાંછોડી નીતિ રાખશો તો આપના સંબંધો ટકી રહેશે. અને ખાસ કરીને નિભાવવાની દાનત રાખવી જોઈએ, પ્રેમથી જીવન જીવવું જોઈએ. એના સાથે કંઈ પણ સમસ્યા હોય તો ગભરાવાની જરૂર નથી. આપ અમને ફોન કરી શકો છો, સચોટ ઉપાય મેળવી શકો છો, અને ખાસ કરીને અમારા વિશેષ કાર્યક્રમ રાશિ ભવિષ્યને અચૂક જોતા રહેશો. તો બસ, આ સાથે જ આજનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. આપ જોવાનું ચૂકતા નહીં અમારો વિશેષ કાર્યક્રમ રાશિ ભવિષ્ય સવારે 7:27. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. જય શ્રી કૃષ્ણ. એસોસિએશન વેર નિશાન પ્રીમિયમ સુગંધિત અગરબત્તી પ્રેરણાદાયક દિવ્ય ખુશ્બુ.